વિદ્યાર્થીઓ આજે આપણે ગ્રેડ 4 સબ્જેક્ટ મેથ્સ માં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 લાંબુ અને ટૂંકુ તો એમાં આપણે તો એમાં એક ક્વેશ્ચન આપ્યો છે કે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો તો તમને આ રીતે કોષ્ટક આપેલું છે તો તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં કઈ કઈ વિગતો આપેલી છે એ જોઈ લઈએ તો પહેલું શું છે ક્રમ આપેલો છે બરાબર चलो તમે જોઈ શકો છો કે પહેલો શું આપ્યો છે ક્રમ આપ્યો છે 1 થી તો 5 સુધી ક્રમ આપે છે બીજો છે છોડનું નામ આપ્યું છે તુલસી લીમડો આંબો વાંસ અને ગુલાબ અને ગયા મહિનાની ઊંચાઈ આપી છે સેન્ટીમીટરમાં તો કે ગયા મહિને એની ઊંચાઈ કેટલી હતી તો એ આપી છે સેન્ટીમીટરમાં અને આ મહિનાની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે કે કેટલી વધી કે કેટલી ઘટી જે મળે ગયા મહિનાની ઊંચાઈ આપી છે અને અહીંયા આપી છે આ મહિનાની ઊંચાઈ બરાબર છેલ્લું વર્ગ જે ખાનું છે એમાં જે વધેલી ઊંચાઈ એટલે કે ગયા મહિને કેટલી હતી અને આ મહિને કેટલી છે તો જે વધેલી ઊંચાઈ હોય એ આપણે આ બોક્સમાં લખવાનું છે બરાબર હવે આપણે ચાલો પહેલા કોષ્ટક પૂર્ણ કરી લઈએ કોષ્ટક તમે જોઈ શકો કે પહેલું છે તુલસી આપ્યું છે તુલસી કે ગયા મહિને 5 સેન્ટીમીટર એની ઊંચાઈ હતી હવે આ મહિને એની ઊંચાઈ થઈ છે 7 સેન્ટીમીટર તો તમે અને તો આપણે લખવાનું છે કે કેટલી ઊંચાઈ એની વધી તો ગયા મહિને હતી 5 સેન્ટીમીટર આ મહિને છે 7 સેન્ટીમીટર તો તમને એમ જ ખબર પડી જશે કે 2 સેન્ટીમીટર ઊંચાઈ વધી તમને ના ફાવે તો તમે તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો તો આપણો આન્સર આવી જશે બરાબર કે 7 માઈનસ 2 તો કેટલા થશે 7 માઈનસ 5 7માંથી 5 બાદ કરીએ એટલે કે આવશે 2 તો કેટલા આવશે અહીંયા 2 સેન્ટીમીટર ઊંચાઈ એની વધી બરાબર ગયા મહિને 5 સેન્ટીમીટર હતી આ વખત 7 સેન્ટીમીટર થઈ તો એની 2 સેન્ટીમીટર ઊંચાઈ એની વધી એ જ રીતે આપણે લીમડો જોઈએ તો ગયા મહિને 10 સેન્ટીમીટર હતી આ મહિને એની ઊંચાઈ થાય છે 14 સેન્ટીમીટર તો કેટલી વધી તો તમે આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને કરી શકીએ કે 14 માઈનસ 14 માંથી 10 બાદ કરીએ તો કેટલા થશે તો 4 14 માંથી 10 બાદ કરીએ એટલે કેટલો હશે 4 સેન્ટીમીટર ઊંચાઈ વધી બરાબર તમે બીજી રીતે ભી કરી શકો છો કે અહીંયા 10 છે અહીંયા 14 છે તો તમે વેઢાની મદદથી 11 12 13 અને 14 છે તો તમે ગણી શકો 1 2 3 ને 4 તો તમે આ રીતે પણ કરી શકો ઓકે હવે જોઈ લો આંબો આંબો ગયા મહિને હતો 12 સેન્ટીમીટર છે આ મહિને છે 16 સેન્ટીમીટર તો કેટલી વધી તો 4 સેન્ટીમીટર બરાબર એ જ રીતે હવે અહીંયા જો 20 સેન્ટીમીટર છે હવે ચોથું જો કે વાંસ આપ્યો છે જેની ગયા મહિને 20 સેન્ટીમીટર હતી આ મહિને થઈ ગઈ 36 સેન્ટીમીટર તો શું કરીશું જે આપણે જોઈ ગયા એ જ રીતે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈએ 36 માઈનસ 20 બરાબર તો કેટલા થશે 16 6 માંથી 0 જશે તો 0 6 આવે અને 3 માંથી 2 જશે તો 1 બરાબર એ રીતે અહીંયા આવશે 16 સેન્ટીમીટર હવે જો ગુલાબ આપ્યું છે 31 સેન્ટીમીટર જે ગયા મહિને એની ઊંચાઈ હતી આ મહિને છે 32 સેન્ટીમીટર તમે જુઓ 1 જ સેન્ટીમીટર એની ઊંચાઈ વધી છે તો અહીંયા લખીશું 1 સેન્ટીમીટર બરાબર ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે આપણે આ રીતે કોષ્ટક પૂર્ણ કર્યું હવે એના પરથી પ્રશ્નના જવાબ આપ્યા છે એ આપણે લખવાના છે આપણે જે હતું કે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નનો જવાબ લખો તો આપણે આ રીતે કોષ્ટક પૂર્ણ કર્યું હવે એના પરથી પ્રશ્નનો જવાબ જોઈએ તમે જો પહેલો ક્વેશ્ચન લખ્યો છે કયો છોડ સૌથી વધારે વધ્યો છે અને કેટલો તો તમે જુઓ અહીંયા તો તમે આ વધેલી ઊંચાઈ દેખાય છે તમને તો તમે જુઓ કે 16 સેન્ટીમીટર આ બધામાં કેટલા છે વધારે છે તો કયો વધ્યો છે 16 સેન્ટીમીટર કયામાં છે ચોથામાં કે વાંસ કે જેની ઊંચાઈ 16 સેન્ટીમીટર વધી છે તો સૌથી વધારે કયો છોડ વધ્યો વાંસ અને કેટલો તો 16 સેન્ટીમીટર તો એ આપણે યાદ રાખી દેવાનું કે કયો છોડ સૌથી વધારે વધ્યો છે તો વાંસ
અને કેટલો તો જોઈ જો 16 સેન્ટીમીટર બરાબર ચલો હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ કયો છોડ સૌથી ઓછો વધ્યો છે અને કેટલો તો જો સૌથી ઓછો છોડ કયો વધ્યો છે તો તમે આ બધી સંખ્યા લખી છે એમાં જો સૌથી નાની સંખ્યા કઈ છે 1 કે તમે જુઓ ગુલાબ 1 સેમ આપ્યું છે ગુલાબમાં તો ગુલાબ સૌથી ઓછો વધ્યો છે 31 હતું આ મેં 32 1 સેન્ટીમીટર એની ઊંચાઈ વધી છે તો ગુલાબ એ સૌથી ઓછો વધ્યો છે અને એને કેટલો વધ્યો છે તો 1 સેન્ટીમીટર તો કયો છોડ સૌથી ઓછો વધ્યો છે તો ગુલાબ અને કેટલો તો 1 સેન્ટીમીટર બરાબર હવે જો ત્રીજો ક્વેશ્ચન જોઈએ આંબા કરતા વાંસ કેટલો વધ્યો છે હવે તમને બે વચ્ચે તફાવત પૂછ્યો છે કે આંબા કરતા વાંસ કેટલો વધ્યો છે તો આપણે આંબાને જોવું પડશે કે કેટલું છે અને વાંસ જોવાનું છે તો આંબો જુઓ કે 4 સેન્ટીમીટર વધ્યો છે અને વાંસ કેટલો વધ્યો છે 16 સેન્ટીમીટર બરાબર તો આપણે જે મોટી સંખ્યા છે પહેલા લખીએ કે 16 સેન્ટીમીટર વાંસ વધ્યો છે અને આંબો કેટલો વધ્યો છે 4 સેન્ટીમીટર બરાબર તો શું કરીશું મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરીએ એટલે 16 માઇનસ 4 તો 16 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે 12 સેન્ટીમીટર તો આપણે જવાબ મળી ગયો કે આંબા કરતા વાંસ 12 સેન્ટીમીટર વધારે વધ્યો છે બરાબર હવે જો એ જ રીતે ચલો એ જ રીતે તમને ચોથો પ્રશ્ન પૂછ્યો છે તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો છે બરાબર હવે તુલસી અને ગુલાબનું પૂછ્યું છે તો તમે જોઈ લો તુલસી ક્યાં છે ઉપર 2 સેન્ટીમીટર અને ગુલાબ કેટલો છે 1 સેન્ટીમીટર બરાબર તો તુલસીનો કેટલું છે 2 સેન્ટીમીટર એની ઊંચાઈ વધી અને ગુલાબની કેટલી 1 સેન્ટીમીટર બરાબર તફાવત પૂછે ત્યારે શું કરવાનું હંમેશા બાદ રાખી તો 2 માંથી 1 જશે તો કેટલા રહેશે 1 સેન્ટીમીટર બરાબર તો તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો થશે તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો થશે તો 2 માઇનસ 1 એટલે કે 2 માંથી 1 બાદ કરીએ તો 1 સેન્ટીમીટર તુલસી વધારે વધી છે ચલો તમને અહીંયા સુધી આવી તો કોષ્ટકવાળા દાખલાનો ખ્યાલ આવી જ ગયો હશે હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ચલો વિદ્યાર્થીઓ આજે આપણે પહેલો દાખલો જોઈ લઈએ કે જેમાં તમે જોઈ શકો છો કે જેમાં કે મનીષ 150 સેન્ટીમીટર ઊંચો છે અને તેની બહેન 170 સેન્ટીમીટર ઊંચી છે તો આ બંનેમાં સૌથી ઊંચું કોણ છે અને કેટલું આવો પ્રશ્ન પૂછ્યો છે તમારે દાખલો ભરવાનો કઈ રીતે થશે તો તમે જોઈ લો કે મનીષની ઊંચાઈ કેટલી છે મનીષની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને તેની બહેનની ઊંચાઈ 170 સેન્ટીમીટર તો તમને ખ્યાલ આવે જેસે 150 વધારે છે 170 તો 150 વધારે છે એટલે ઊંચું કોણ થયું મનીષ ઊંચો છે પણ કેટલો ઊંચો છે એ આપણે ભણવું પડશે કે કેટલો ઊંચો છે તો મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરી લઈએ તો 150 સેન્ટીમીટર છે અને તેની બહેનની ઊંચાઈ 170 મીટર છે મનીષની ઊંચાઈ છે 150 સેન્ટીમીટર અને તેની બહેનની ઊંચાઈ છે 170 સેન્ટીમીટર તો હવે સેન્ટીમીટર આપે છે તો આપણે શું કરવાનું બાદ કરવું કહેવાય કે 150 સેન્ટીમીટર મનીષની ઊંચાઈમાંથી તેની બહેનની ઊંચાઈ 170 મીટર છે
बात कर तो कितना थसे तो शून्य माथी सात ना जाए એટલે આપણે 10 લે આવવું પડે એટલે કે 5 માંથી 1 આગળ બાદ કરી તો કેટલા થશે 4 અને અહીંયા આવશે 10 શું બરાબર હવે 10 માંથી 7 જાય તો કેટલા આવશે 3 બરાબર અને 4 માંથી 1 જાય તો 3 1 માંથી 1 જશે તો 0 તો કેટલું આવ્યું 33 સેન્ટીમીટર તો આપણે જવાબ કઈ રીતે થશે કે મનીષ તેની બહેન કરતા ઊંચો છે અને કેટલો તો મનીષ તેની બહેન કરતા 33 સેન્ટીમીટર ઊંચો છે બરાબર અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ ચલો બીજો દાખલો જોઈએ કે જેમાં શું આપ્યું છે કે સુરેશની ઊંચાઈ આપી છે 1 મીટર 24 સેન્ટીમીટર અને મીનલની ઊંચાઈ આપી છે મીનલની ઊંચાઈ નથી આપી અમે એવું કીધું છે કે તે 15 સેન્ટીમીટર સુરેશ કરતા નાની છે અને તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય તો ચલો પહેલા તો આપણે મીનલની ઊંચાઈ જોઈ પડશે કે કેટલી છે તો તમે જુઓ પહેલા સુરેશની ઊંચાઈ સુરેશની ઊંચાઈ કેટલી છે 1 મીટર 24 સેન્ટીમીટર અને મીનલની ઊંચાઈ એ આપી નથી એમ કીધું છે કે 15 સેન્ટીમીટર સુરેશ કરતા નાની છે તો સુરેશની જે સેન્ટીમીટર છે તો મીનલની ઊંચાઈ કેટલી થશે તો મીનલની ઊંચાઈ બરાબર જે આપણે આ છે એમાંથી 15 સેન્ટીમીટર બાદ કરીએ કે 1 સેન્ટીમીટર 1 મીટર વા મીટરની નીચે મીટર રાખ્યા સેન્ટીમીટરની નીચે સેન્ટીમીટર રાખ્યા બરાબર આ 24 સેન્ટીમીટર હતો આ સુરેશની ઊંચાઈ એમાંથી મીનલ કેટલું છે 15 સેન્ટીમીટર નાની છે બરાબર તો આપણે બાદબાકી કરીએ કે 4 માંથી 5 ની જાય તો આપણે શું કરશું 10 નો લેવો પડે તો અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 14 તો 14 માંથી 5 જશે તો કેટલા થાય 9 અને 1 માંથી 1 જાય તો 0 અને 1 માંથી 0 જાય તો 1 એટલે આપણને મીનલની ઊંચાઈ મળી ગઈ કે આપણે શું કર્યું મીનલની ઊંચાઈ શું હતો કે 15 સેન્ટીમીટર સુરેશ કરતા નાની છે તો સુરેશની ઊંચાઈમાંથી મીનલનું જે હતું કે 15 સેન્ટીમીટર નાની છે તો 15 સેન્ટીમીટર બાદ કર્યા એટલે આપણને મીનલની ઊંચાઈ મળી ગઈ કે 1 મીટર અને 9 સેન્ટીમીટર બરાબર હવે કુલ ઊંચાઈ પૂછી તો કુલ ઊંચાઈ કેટલી કુલ ઊંચાઈ માટે શું કરીશું તો મીટર સેન્ટીમીટર આ રીતે લખી દો હવે કેટલા છે 1 મીટર 24 સેન્ટીમીટર સુરેશની ઊંચાઈ કુલ ઊંચાઈ કરીએ ત્યારે શું કરીશું બંનેનો સરવાળો તો હવે જો મીનલની ઊંચાઈ આપણે મળી 1 મીટર 9 સેન્ટીમીટર બરાબર હવે સરવાળો કરી લઈએ કે 9 અને 4 કેટલા થશે તો 13 બરાબર વધી પડશે 1 1 અને 2 કેટલા થશે તો 3 અને 1 વત્તા 1 કેટલા થશે તો 2 તો આપણે જવાબ મળી ગયો કે સુરેશ અને મીનલની કુલ ઊંચાઈ થશે 2 મીટર 33 સેન્ટીમીટર બરાબર